નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ ના ફિઝિક્સ વિષયના ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરીએ છીએ, જેનો આજે આ લેક્ચર નંબર 19 જોવા માટે જઈ રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે જે ટોપિક ભણવાનો છે તે છે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહધારી ઉજળા પર લાગતું ટોર્ક. હવે જૂના સિલેબસ પ્રમાણે જો આપણે વાત કરવા જઈએ તો એના અંદર તમને એ એક ટોપિક સ્વરૂપે જ આપી દીધું, એક જનરલ કેસ આપી દીધો એવું કહી શકાય. પણ હવે જે આપણે એનસીઆરટી નો અભ્યાસક્રમ અમલમાં આવ્યો છે એના પાઠ એના પુસ્તક અનુસાર આપણે જોવા જઈએ તો તમને આ એક ટોપિકની અંદર બે કિસ્સાઓ આપેલા છે. એમાંનો જે પહેલો કિસ્સો છે એ મેં બોર્ડ ઉપર લખ્યો છે અને એના પછી એમાં જનરલ કેસ આપેલો છે. બરાબર, તો પહેલા આપણે એ જે સ્પેશિયલ કેસ આપેલો છે એ ભણીશું અને એના પછી આપણે એનો જનરલ કેસ છે એની ચર્ચા કરીશું. જનરલ કેસ ઇન સેન્સ કે તમે એમ કહી શકો કે ભાઈ ગુજરાતનું સત્તર કોઈ પણ રીતે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હોય તો એવા સમયના પર ટોર્ક છે કેટલું લાગે. અને આ જે ખાસ કિસ્સો એ મેં એવું લખ્યું છે કે ગુજરાતનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો આ એનો ખાસ કિસ્સો થઈ જશે. બરાબર, તો આવા સમયના પર ટોર્ક છે કેટલું લાગે. આ ટોપિક ભણતા અગાઉ તમારા દિમાગની અંદર 11મા ધોરણમાં જે તમે ટોર્ક ને બધી વસ્તુઓ ભણીને આવ્યા છો, જડત્વની ચાક માત્રા, બરાબર, તો જડત્વની ચાક માત્રા છે કે જે આપણે આ ટોપિકની અંદર ચુંબકીય ચાક માત્રાની વાત કરીશું, ત્યાં તમે ટોર્ક બરાબર આર ક્રોસ એફ આવું સૂત્ર લખતા જો યાદ હોય તો. આર એ જેની ભ્રમણાક્ષ હોય, જે તે પદાર્થ ભ્રમણ કરતો હોય એની ભ્રમણાક્ષથી અંતર હતું અને એફ એના પર લાગતું બળ છે. અને એક બીજું પણ સૂત્ર હતું ટોર્કનું કે ટોર્ક બરાબર ટોર્ક છે ક્યારે ઉત્પન્ન થાય, ઉપર પદાર્થ પર ટોર્ક લાગે ક્યારે. તો એના માટે ધોરણ 11 ની અંદર આપણે એવી વાત કરતા કે જ્યારે કોઈ પદાર્થ ઉપર લાગતા બળોના પરિણામે બળયુગ્મની રચના થતી હોય. હવે બળયુગ્મમાં શું છે એ બધી વસ્તુ તમે ધોરણ 11માં જોઈ જ ગયા છો, પણ ત્યાં આગળ પણ ટોર્કનું એક સૂત્ર એવું લખતા કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળયુગ્મની રચના થાય ત્યારે એ બંને બળોમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય અને એને ગુણાકારમાં તમે એ બંને બળની જે કાર્યરેખાઓ છે એમના વચ્ચેનું લંબ અંતર આ બંને ક્વોન્ટિટીનો ગુણાકાર કરો તો તમને ટોર્ક મળે. બરાબર, તો એ બધો બેઝ જે છે તમારો બેઝિક વસ્તુ છે બધી 11માં ની થોડી ક્લિયર ન હોય તો એ વખત તમે જોઈ લેજો અને પછી આ લેક્ચર જુઓ. બરાબર, ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો કેસ, ગુજરાતનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય. બીજી એક વાત, પાઠ્યપુસ્તકની અંદર જે આકૃતિ છે એના કરતા અહીંયા થોડીક આકૃતિ અલગ રીતે બતાવી છે. બરાબર, હું તમને એક સમતલ લઈને પણ સાથે બતાવતો જાઉં તો અહીંયા આગળ જે મેં આકૃતિ બતાવેલી છે એના અંદર આપણે શું કહ્યું છે કે ભાઈ આ તરફ કોઈ ચુંબકનો એન ધ્રુવ છે, આ તરફ ચુંબકનો એસ ધ્રુવ છે અને આપણે સૌ જાણીએ છીએ એમ ચુંબકીય ક્ષેત્ર એ એન થી એસ તરફ બતાવતા હોઈએ અને ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે. બરાબર, આ તીર જે બતાવ્યા છે રેડ કલરથી એ બધા ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે, સમાન ચુંબકીય ક્ષેત્ર બી. અને એના અંદર આ એક મેં સમતલ અથવા ગુચળું જેમ તમે કહો પી ક્યુ આર એસ એક લંબચોરસ ગુચળું છે એને આપણે આ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલું છે. પણ કઈ રીતે, તો કે સમતલ ગુજરાતનું સમતલ ચુંબકીય ક્ષેત્રને કેવું હોય સમાંતર હોય તો કઈક આ રીતની વાત છે. બરાબર, તમે એવી કલ્પના કરો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે જતું હોય. બરાબર, આ રેડ કલરની જે બધા એરોસ છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. તમે થોડું ઇમેજિન કરવા માટે હાલ પૂરતું એવું માની લો કે લેઝર લાઇટ આપણે સૌ જાણતા હોઈએ પેલી લાલ કલરની જે આવે છે એ લેઝર લાઇટથી જે બધા તીર છે આ તરફ કરેલા છે એ આપણું ચુંબકીય ક્ષેત્ર છે. અને એના અંદર આ ગુચળું છે લંબચોરસ એ આપણે આ રીતે રાખેલું છે. બરાબર, એટલે કે ચુંબકીય ક્ષેત્ર આમ છે અને એનું સમતલ છે એટલે સમાંતર છે. જો હું આ રીતે રાખું, સમજો, જો આ રીતે હું ગુચળું રાખું તો ચુંબકીય ક્ષેત્ર આમ છે. બરાબર, અને એને લંબ થશે એનું સમતલ, ખ્યાલ આવે છે, ગુચળાનું સમતલ આમ થશે, ખ્યાલ આવે છે. તો આ ગુચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો બંને એકબીજા લંબ કહેવાશે. બરાબર, પણ આપણે અહીંયા ખાસ કિસ્સો શું લીધો છે કે ગુચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એટલે ગુચળું આ રીતે રાખેલું છે. આમ ખાસ ધ્યાન રાખીશું આપણે અને શક્ય હોય તો તમે પણ આ વિડીયો જોતા સાથે તમારી બાજુમાં કોઈ પેડ કે પુસ્તક હોય તો એને સાથે રાખી અને ઇમેજિન કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે ઘણી બધી વસ્તુઓ આપણે આ અત્યારે જે મેં પેડ લીધું છે આપણા કેટલા સમતલ
એની મદદથી આપણે સમજીશું. હવે અમુક જે કઈ જરૂરી વર્ણન છે મેં પહેલેથી લખી દીધું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહધારી લંબચોરસ ગુચળા PQRS ને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં એવી રીતે મૂકે છે કે જેથી તેનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે. બરાબર, આ શબ્દ જે છે એના પછીની લાઈન ખૂબ અગત્યની છે. એટલે કે ગુચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. આ ખાસ મહત્વની વસ્તુ છે, આ ખાસ યાદ રાખજો. કારણ કે આ ટોપિકને લગતા તમે ઘણા બધા MCQ નીટ ની અંદર પણ અમુક MCQ પૂછાઈ ગયેલા છે કે જેના અંદર માત્ર આ સમાંતર શબ્દ અને આ લંબ શબ્દ, બરાબર, આ બે શબ્દની થોડી હેરાફેરી કરી નાખે અને તમને આખો કન્ફ્યુઝ કરી દે છે પ્રશ્ન. બરાબર, તો ખાસ વ્યવસ્થિત સમજી લેજો. પહેલા શું કહીએ છીએ આપણે કે ગુચળાનું સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો એનું ક્ષેત્રફળ સદિશ જે છે એ કેવો થશે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. હવે આ કઈ રીતે લખ્યું? તો કે આપણે સૌ જાણીએ છીએ કે ક્ષેત્રફળ છે એ સદિશ ભૌતિક રાશિ છે. ક્ષેત્રફળ સદિશ રાશિ છે પણ એની દિશા કઈ લેવી? બરાબર, તો એમાં ઘણાને એવો થોડો ડાઉટ થતો હોય તો આજે આપણે થોડી વાત કરી લઈએ. એક વસ્તુ યાદ રાખજો કે ઓપન સરફેસ કહેતા ખુલ્લી સપાટી. બરાબર, કોઈ પણ ખુલ્લી સપાટી હોય તો એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એના સમતલને લંબ રૂપે હોય છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. પહેલા ખુલ્લી સપાટી તમે આ બોર્ડ ને કહી શકો, આ બોર્ડ છે, આ પેડ, પછી ધારો કે કોઈ ત્રિકોણ હોય. 11મા ધોરણની અંદર તમારે ત્રિકોણાકાર તકતી, એક ત્રિકોણાકાર તકતી હોય અથવા વર્તુળ, એક વર્તુળાકાર લૂપ હોય અથવા ચોરસ કે લંબચોરસ લૂપ બનાવેલી હોય. ખ્યાલ આવે છે વાત આપણી? પણ ટૂંકમાં આ વસ્તુ જે છે ઓપન સરફેસ પૂછવા માટે બોલું છું કે દ્વિપારિમાણિક વસ્તુ હોય. દ્વિપારિમાણિક વસ્તુ તમે સમજતા હશો, માત્ર x અને y આ અને z યામ ન હોય, એટલે લંબાઈ અને પહોળાઈ તો જાડાઈ છે અવગણ્ય હોય કોઈ આપણે અત્યારે, અને સાવ તો જાડાઈ થોડીક તો હશે. તો આ પ્રકારની જ્યારે સપાટીઓ હોય, ખુલ્લી સપાટી હોય, જેને કહીએ આપણે ત્રિકોણાકાર તકતી, વર્તુળાકાર લૂપ, એ સિવાય રિંગ, 11મા ધોરણની અંદર આવતું તકતી, ચોરસ લૂપ, બરાબર, આ બોર્ડ, કોઈ દિવાલ હોય, એક જ દિવાલ હોય ત્યાંની વાત છે, કોઈ એક દિવાલ, તો આવી બધી જે સપાટીઓ છે એને આપણે ખુલ્લી સપાટીઓ કહીએ છીએ. અને આવા સમયે એનું ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ હોય છે. હવે અહીંયા થોડુંક આપણને કન્ફ્યુઝન એવું થાય. હું ધારો કે એટલે વાત કરું કે ભાઈ અત્યારે મારા પાસે આ પેડ છે, તો આ એક આમ અત્યારે જે જાડાઈ છે એને હું અવગણી નાખું, કારણ કે એની લંબાઈ અને પહોળાઈ છે થોડીક વધારે છે જાડાઈની સાપેક્ષમાં. તમે સમજો કે આ ધારો કે પહોળાઈ છે એ અંદાજે 20 કે 25 સેન્ટીમીટર હશે, લંબાઈ છે તો કદાચ અંદાજે 30 કે 35 સેન્ટીમીટર હશે, પણ એની સામેની જાડાઈ તમે જોવા જાઓ તો અવગણીય છે. બરાબર, અંદાજે 1 કે 2 મિલીમીટર અથવા તો વધીને 5 મિલીમીટર, હા, 0.5 સેન્ટીમીટર લગભગ આ જાડાઈ છે હશે નહીં. તો આપણે અત્યારે આ જાડાઈ છે એવું ગણીએ અને આને હું દ્વિપારિમાણિક વસ્તુ કહું. બરાબર, માત્ર લંબાઈ પહોળાઈને જ આપણે ધ્યાનમાં લઈએ તો આ જે સપાટી છે એને આપણે ખુલ્લી સપાટી કહીશું અને આનો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ એ આ સપાટીને લંબ રૂપે હોય છે. પણ પ્રશ્ન એવો થાય કે અગર હું આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ જો આમ બતાવું, હું એમ કહું કે આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ સદિશ આ રીતે છે તો એને લંબ જ છે. જુઓ તમે કેમ કે સપાટીનું જે સમતલ છે એને લંબ રૂપે છે ક્ષેત્રફળ સદિશ. પણ કદાચ ને કોઈ વ્યક્તિ એમ પણ કહે કે ભાઈ આ રીતે આપણે ક્ષેત્રફળ સદિશ ન બતાવવો હોય અને કોઈક આમ બતાવે, આમ એટલે તમે સમજો છો હું પાછળની તરફની વાત કરું છું, આમ પાછળ તરફ હું આ રીતે લંબ બતાવું. બરાબર, આમ પણ બતાવી શકાય, આ તરફ ક્ષેત્રફળ સદિશ બતાવો તો આ પણ લંબ થશે અને આ તરફ બતાવું તો એ પણ લંબ જ થવાનું. જુઓ ખ્યાલ આવે છે વાત? તો ખુલ્લી સપાટી જે છે એનો ક્ષેત્રફળ સદિશ એ સપાટીના સમતલને લંબ રૂપે હોય. પણ પ્રશ્ન એવો થાય કે કઈ દિશામાં બતાવો, આ જમણી તરફ રાખવો કે ડાબી તરફ આપણે ક્ષેત્રફળ સદિશ બતાવો? તો એના માટે મિત્રો યાદ રાખજો, તમે કોઈ પણ દિશામાં બતાવી શકો પણ લંબ રૂપે હોય એ ખાસ જરૂરી છે. બીજી એક વાત, ધારો કે તમે કોઈ ટોપિક
અથવા તો કોઈ પ્રશ્ન છે એની ગણતરી કરતા હો અને આવું તમને એક સમતલ આપેલું છે તો ચુંબકીય ક્ષેત્રફળ સદિશ છે તમે આ રીતે બતાવો કે ભાઈ સમતલને લંબરૂપે અને જમણી તરફ છે બરાબર તો ઈ જે તમે ટોપિક લખો છો અથવા તો એ દાખલાની ગણતરી કરો છો કે દાખલાની ગણતરીમાં છેક સુધી ક્ષેત્રફળ સદિશ તમે આ દિશામાં જ લેશો પછી બીજો દાખલો તમે ગણતા હો અને ત્યારે તમને એમ થાય કે અમારે ક્ષેત્રફળ સદિશ આ બાજુ નથી લેવો તો હવે આ બાજુ લઈ શકાશે વાત કરીએ
આ ચારે બાજુઓ ઉપર લાગતા બળને અને કઈ રીતે ટોર્ક લાગે એ તમને હમણાં ખ્યાલ આવશે આપણે આ ચારે ચાર બળ જોઈએ ત્યારબાદ તો શું કીધું આપણે કે ભાઈ PQ QR RS અને SP આ જે કઈ ચાર બાજુઓ છે આપણે આ બાજુને ધ્યાનમાં રાખીશું આકૃતિમાં જે બધા છે એ જ બધા બિંદુઓ આપણે કહીશું અહીંયા હું લખી પણ દઉં છું આ ખૂણો છે P Q R અને S બરાબર P Q R S આ જે ગુજડું છે એની બાજુ PQ ની વાત કરી આપણે તો આ PQ બાજુ છે એમાંથી વહેતો પ્રવાહ અહીંયા જો મેં પ્રવાહ પણ બતાવેલો છે P થી Q તરફ વિદ્યુત પ્રવાહ જે જાય છે આ જેટલો પ્રવાહ બરાબર અને પ્રવાહની દિશા પણ અહીંયા હું તમને સાથે સાથે બતાવી દઉં આ રીતે વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે તો PQ બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે ઉપર તરફ છે જો તો એના ઉપર લાગતું ચુંબકીય બળ આપણે એને F1 કીધું છે તો એના બરાબર હું શું લખું તો જો F બરાબર સૂત્ર છે IL ક્રોસ B I એ જે તે તારમાં દેખાતો પ્રવાહ L જે આપણે તારની વાત કરતા હોઈએ એ લંબાઈ અને B જ્યાં જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું હોય એનું મૂલ્ય અને ક્રોસ દૂર કરતા sin theta આવશે અને e જે theta છે કોના કોના વચ્ચેનો ખૂણો હોય તો કે IL અને B વચ્ચેનો ખૂણો હોય તો અહીંયા આગળ આપણે એ વાત કરીએ કે આ જે બાજુ છે PQ એના ઉપર લાગતું બળ F1 આપણે અહીંયા લખીએ તો F1 બરાબર અહીંયા હું હવે સદિશ નથી લખતો ઓકે ચલો સદિશ રાખીશું આપણે કારણ કે ટોર્ક તો જ ખ્યાલ આવશે ચલો F1 બરાબર F1 કોના પર લખવું પડશે તો કે PQ બાજુ ઉપર તો PQ એ આ ગોળાની લંબાઈ છે અને એની લંબાઈ આપણે બતાવી છે L વડે તો એમાંથી આ PQ બાજુમાંથી વહેતો પ્રવાહ I એ બાજુની લંબાઈ આ તારની લંબાઈ PQ ની L અને કયા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે એને તો કે B અને sin θ આ રીતે આવશે ને IL cross B ને આપણે આ રીતે લખી શકીએ I L B sin θ તો હવે θ કેટલો હોય એ આપણે સમજીએ θ કોના કોના વચ્ચેનો ખૂણો છે I L અને B ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચે તો આ PQ બાજુ માટે I L એ ઉપર તરફ છે જો જર અને ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ રીતે બતાવેલું છે આ આ આ રીતે ધન x ની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આમ આવે છે અને આ PQ બાજુ છે માંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઉપર તરફ છે તો આ I L અને ચુંબકીય ક્ષેત્ર આ બંને એકબીજાને કેવા થશે લંબ થશે અને લંબ હોય ત્યારે આપણે અહીંયા થીટા જે છે એ લખી છે લખીશું 90 sin 90 ની કિંમત 1 થશે અને આનું મૂલ્ય આપણને મળશે I L B આટલું બળ એ PQ બાજુ ઉપર લાગશે I L B જેટલું પણ આપણે અહીંયા બળને સદિશ સ્વરૂપે પણ બતાવ્યું છે તો હવે દિશાની વાત કરીએ દિશા કઈ રીતે મેળવી શકાય તો યાદ કરો આપણે દિશા કેમ મેળવીએ તો કે જે બે સદિશોનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ એમને આધારે આપણે પરિણામી સદિશ કઈ દિશામાં મળશે એ મેળવીએ તો અહીંયા I L ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે ધન x અક્ષની દિશામાં છે તો અગાઉ આપણે ઘણી જગ્યાએ ક્રોસ ગુણાકારની દિશાઓ મેળવેલી છે જમણા હાથના નિયમની મદદથી આપણે કેવી રીતે મેળવતા તો કે પહેલો જે સદિશ હોય એ દિશામાં તમારા આંગળા રાખો અને જે બીજો સદિશ હોય એ તરફ આંગળા વળવા જોઈએ તો અંગૂઠો એ પરિણામી સદિશની દિશા બતાવે તો અહીંયા જુઓ કે PQ માંથી વહેતો પ્રવાહ ઉપર તરફ છે એટલે આ આંગળા હું જમણા હાથના આ રીતે રાખું અને ચુંબકીય ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે તો એ તરફ આમ વાળીએ તો અંગૂઠો જે છે કઈ તરફ વળે છે અંદર તરફ બરાબર હવે એ F1 ની જે દિશા અંદર તરફ છે એ અહીંયા હું કે બતાવી નથી શકતો એટલે એને હું સંજ્ઞા સ્વરૂપે આ રીતે બતાવું તમને ખ્યાલ જ હશે સંજ્ઞાનો અર્થ ક્રોસ કરીને બતાવીએ એનો અર્થ એવો થશે કે એ અંદર તરફ જતી દિશામાં છે અને કદાચ કે તમને હજુ આ જમણા હાથનો નિયમ ન સમજાતો હોય તો આમ પણ તમે સમજી શકો કે ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં છે અને પ્રવાહ છે ઉપર તરફ એટલે કે ધન y દિશામાં છે આપણે I L એટલે ઉપર તરફની દિશા અને B એટલે કે ધન x દિશા નો ગુણાકાર કરવો છે સદિશ ગુણાકાર તો ઉપર તરફની દિશા ધન y દિશા એટલે J K ક્રોસ
चुंबकीय क्षेत्र धन x रे i के तो j क्रॉस i तुम करशो तो -k k पड़शे और -k k એટલે ऋण z અંદર તરફ જતી દિશા જે આપણે બતાવી છે બરાબર તો આ જે બળ મળે આપણને એકઈ બાજુ ઉપર મળ્યું આ pq બાજુ ઉપર લાગતું બળ હવે વાત કરીએ આપણે આ બીજી બાજુ qr ઉપર લાગતું બળ તો એના માટે લખી આનું કીધું સમીકરણ 1 હવે f2 બરાબર લખી તો સૂત્ર છે i f ક્રોસ b i એટલે એમાંથી કેટલો પ્રવાહ હવે તમે જુઓ કે આ pq માંથી i જેટલો પ્રવાહ વહેતો હોય તો એ જ પ્રવાહ આ qr માંથી જતો છે બરાબર આ ઉપર નીચે બાજુ છે તો પ્રવાહ તો બધી બાજુમાંથી એક સરખો જ વહેતો હોય એટલે આ qr બાજુ છે એમાંથી વહેતો પ્રવાહ હું લખું i પછી આવે l l કેતા જે તે બાજુની લંબાઈ તો અહીંયા qr જે છે એની લંબાઈ અહીંયા મેં આકૃતિની અંદર સ્મોલ b વડે બતાવી છે બરાબર તો અહીંયા હું i પછી લંબાઈની જગ્યાએ લખીશું સ્મોલ b પછી શું હતું કેપિટલ b તો કેપિટલ b એ ચુંબકીય ક્ષેત્ર છે અને sin થીટા હવે અહીંયા થીટા કેટલો લખો એ જોઈએ જરા આપણે pq માટે શું હતું iR ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર ધન x દિશા તો બંને એકબીજા લંબ હતા પણ qr બાજુ માટે જુઓ જરા કે iL એ આમ છે એટલે કે ધન x અક્ષની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર પણ ધન x અક્ષની દિશામાં છે તો આ qr બાજુ માટે હું એવું કહી શકું કે iL અને ચુંબકીય ક્ષેત્ર બે એક જ દિશામાં છે અને એક જ દિશામાં હોય ત્યારે એમની વચ્ચેનો ખૂણો શૂન્ય થાય એટલે અહીંયા લખી રાખશો આપણે sin 0 ડિગ્રી અને sin 0 એ શૂન્ય થશે અને પરિણામે આપણને f2 બરાબર 0 મળશે સમીકરણ 2 બરાબર તો આ જે qr બાજુ છે એના ઉપર કોઈ ચુંબકીય બળ લાગશે નહીં ક્લિયર વાત હવે વાત કરીએ ત્રીજી બાજુની એટલે કે rs તો rs બાજુ ઉપર લાગતું બળ આપણે કીધું છે f3 તો f3 બરાબર ફરી વખત એમાંથી વહેતો પ્રવાહ i હશે પછી બાજુની લંબાઈ આ qr તો એ જે તો આ pq ની લંબાઈ હશે એટલે જ સોરી rs તો આ rs બાજુની લંબાઈ એ આ pq બાજુની લંબાઈ જેટલી જ હશે એટલે કે l ચુંબકીય ક્ષેત્ર b અને sin ખૂણો કેટલો હશે જોઈએ આપણે અહીંયા તમે જુઓ છો rs માંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે નીચે તરફ છે એટલે il નીચે તરફ અને પેલું ચુંબકીય ક્ષેત્ર જે બાહ્ય છે તો x અક્ષની દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર x અક્ષના દિશામાં આ રીતે અને il નીચે તરફ તો બંને એકબીજાને લંબ થશે તો અહીંયા લખીશું આપણે sin 90 sin 90 ની કિંમત ફરી વખત 1 લખીશું એટલે અહીંયા થી જશે f3 બરાબર ilb બરાબર હવે દિશાની વાત કરીએ તો આ rs બાજુ છે એમાં il નીચે તરફ છે નીચે તરફ કેતા આપણે ઋણ y અક્ષની દિશા કહીએ ઋણ y અક્ષની દિશા એટલે કે માઇનસ j કે ચુંબકીય ક્ષેત્ર છે એ ધન x અક્ષની દિશામાં છે એટલે i કે આપણે il ક્રોસ b કરવાનું છે તો il એટલે કે માઇનસ j કે અહીંયા હું બાજુમાં થોડું રફર કરી નાખું માઇનસ j કે ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે i કે હવે j ક્રોસ i માઇનસ k થાય અને 1 માઇનસ આ એટલે કે પ્લસ k તો અહીંયા આગળ ચુંબકીય જે બળ છે એ પ્લસ k એટલે કે ધન z અક્ષની દિશામાં લાગશે અને આપણે જમણા હાથની નિયમની મદદથી મેળવીએ તો જો i l નીચે છે તો આ રીતે આગળ લાગીશું અને ચુંબકીય ક્ષેત્ર આમ છે તો એની દિશામાં આગળ વળે છે જુઓ જરા તો i l થી b તરફ આગળ વળશું એટલે અંગૂઠો છે બહાર તરફ આવે છે તો આ જે f3 છે એની દિશા આપણે આ ડોટ વડે બતાવીશું એટલે કે બળ જે છે એ બહાર તરફ આપણી દિશામાં લાગે છે ત્યારબાદ ચોથી જે બાજુ છે s p તો એના માટે જુઓ કે વિદ્યુત પ્રવાહ આવે છે અને ચુંબકીય ક્ષેત્ર તો એ તો ધન x અક્ષની દિશામાં છે તો e f3 કેટલું થશે આનો કેવો સમીકરણ 3 સોરી f4 કેટલું છે તો f4 બરાબર આ નીચેની બાજુ છે sp ઉપર લાગતું બળ તો sp માંથી વહેતો વિદ્યુત પ્રવાહ i આ બાજુની લંબાઈ કેટલી તો કે જેટલી આ qr ની હશે તો આપણે આ જે ઉપરની લંબાઈ છે એ સ્મોલ b થી બતાવી છે સ્મોલ b કેપિટલ b અને sin થીટા કેટલો આવે જોઈએ જરા તો થીટા કોની કોની વચ્ચેનો લખવાનો IL અને B વચ્ચેનો તો આ SP વિભાગ છે એમાં વિદ્યુત પ્રવાહ છે આ રીતે વહે છે બરાબર
અને ચુંબકીય ક્ષેત્ર છે આ તરફ છે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે અહીંયા આપણે ખૂણો લખીશું sin 180 sin 180 ની કિંમત શૂન્ય થશે અને આ જવાબ મળશે આપણને 0 હવે તમે જુઓ આના ઉપર એક તારણ આપણે એવું કાઢી શકીએ કે કોઈ પણ તાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર જો અહીંયા ખૂણો શૂન્ય થતો હતો હે QR વિભાગ માટે કે પ્રતિ સમાંતર SP તો કોઈ પણ તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિસમાંતર હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે નહીં બરાબર આ બે બાજુ પર કોઈ બળ લાગતું નથી હા આ PQ અને સામે છે RS આ બંને બાજુ ઉપર બળ લાગે છે આપણે અહીં જોયું એમ આ PQ ઉપર લાગતું બળ છે એ અંદર તરફ છે બરાબર અહીંયા ફરીથી બતાવ્યું છે અને RS છે એના ઉપર લાગતું બળ છે બહાર તરફ છે તમે સિમ્પલ એવો વિચાર કરો કે આ એક ચોરસ લૂપ છે આ ઉપર કે બળ લાગતું નથી આ બાજુ ઉપર કે બળ લાગતું નથી આ બાજુ ઉપર લાગતું બળ અંદર તરફ છે બરાબર તમે સમજો કે એક દોરી બાંધી આપણે અંદર ખેંચવાની છે અને અહીંયા લાગતું બળ છે બહાર તરફ છે તો અહીંયા એક દોરી બાંધી બહાર ખેંચવાની છે હવે તમે બંનેને એક સાથે વિચાર કરો કે આ બાજુ છે ને અંદર ખેંચાશે અને આ બાજુ છે ક્યાં થશે બહાર ખેંચાશે તો પરિણામે આ જે છે લૂપ આમ ફરશે કે નહીં જો લંબાઈ વાળી જે બાજુઓ છે એમના ઉપર લાગતા બળ સમાન મૂલ્યના જો તો F1 નું મૂલ્ય શું થશે ILB ભલે અંદર તરફ છે F4 કેટલું છે સોરી F3 ILB બરાબર તો આ F1 અને F3 સમાન મૂલ્યના મૂલ્ય બિના સરખા છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો કદાચ તમારામાંથી કોઈને એવો પ્રશ્ન થતો હશે કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે જવાબ 0 થાય પણ એ વસ્તુ ક્યારે થાય એક જ કાર્ય રેખા પર હોય ત્યારે બરાબર હવે ધોરણ 11 નું કન્સેપ્ટ અહીં તમારો લાગુ પડશે કાર્ય રેખા એટલે શું આ આને બળ લાગે છે અંદર તરફ તો આ આખી લાઈન એની કાર્ય રેખા થશે અને આના પર બળ બહાર તરફ લાગે છે તો આ આખી લાઈન આ બળની કાર્ય રેખા થશે બંનેની કાર્ય રેખાઓ જુદી જુદી છે જો બે ની કાર્ય રેખાઓ એક હોય તો તમને ઉદાહરણ આપું કઈ રીતે થાય આ જ લૂપ ધારો કે આ જે બાજુ છે PQ તો PQ બાજુ ઉપર લાગતું પણ ધારો કે આમ હોત બરાબર પેલી તરફ બરાબર તો એની કાર્ય રેખા આમ હશે આ બાજુ ઉપર લાગતું પણ આમ હોત તો બે એક જ લાઈનમાં છે જો ખ્યાલ આવે છે તો હે તો આ બે પણ લાગતા હોય ધારો કે આમ તો આ ગોચું ફરે નહીં ખ્યાલ આવે છે વાત શા માટે કારણ કે બેની કાર્ય રેખા એક જ લાઈનમાં છે પણ અહીંયા પણ ક્યાં લાગે છે અંદર અહીંયા પણ લાગે છે બહાર અને બેની કાર્ય રેખાઓ અલગ અલગ છે જો બે વચ્ચે એક અંતર છે હે આટલું અંતર છે બે વચ્ચે બંને કાર્ય રેખાઓ એક લાઈનમાં નથી અને માટે એ બળ જેવી રચના કરશે અને પરિણામે ગુજરો છે ટોર્ક મળશે ક્લિયર વાત આપણી ઓકે તો હવે અહીંયા લખીએ કે ગુજરા પર લાગતું ગુજરા પર લાગતું કુલ બળ એફ નેટ બરાબર શૂન્ય કુલ બળ શૂન્ય થશે કારણ કે જો F2 F1 તો 0 છે જ F1 અને F3 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને સમાન મૂલ્યના છે એટલે કુલ બળ શૂન્ય થશે પણ આ બે એક જ કાર્ય રેખા ઉપર નથી એટલે ટોર્ક તો લાગશે એટલે અહીં આપણે એ પણ લખીશું કે અહીં F1 અને F3 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે બરાબર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ઉપરાંત તેઓ નથી એક જ રેખા ઉપર આ બે બળો આવેલા નથી
बड़युग्मनी रचना करशे अने गुचड़ा पर टॉर्च लाश बराबर હવે વાત કરીએ આપણે કે ગુચડા પર લાગતો ટોર્ક જે છે એ કેટલો હશે તો અહીંયા પહેલા આપણે લખું ટોર્ક બરાબર શું કહીશું આપણે 11 માં ધોરણની અંદર બે સૂત્ર હતા ટોર્ક બરાબર એક તો આર ક્રોસ એફ અને બીજો એક સૂત્ર છે આપણા પાસે કે બે માંથી કોઈ એક બળનું મૂલ્ય અને એને ભેળા એમના એ બે બળોની કાર્યક્ષમતા વચ્ચેનું લગન હવે જો એ આપણે સૂત્ર વાપરીશું અહીંયા આપણે વાત કરીએ કે આ જે લૂપ છે તો આના ઉપર લાગતું બળ અંદર તરફ આના ઉપર લાગતું બળ બહાર તરફ બેનું મૂલ્ય સરખા છે એટલે કોઈ પણ એક મૂલ્ય લઈ લેશું આ એલ બરાબર તો પહેલા તો હું સૂત્ર એ રીતે લખું કે બે માંથી કોઈ એક બળનું મૂલ્ય क्रॉस क्रॉस के अंदर में सदिश गुणाकार से होश अने गुणाकार में शो होशे बन्ने बड़ोनी कार्य रेखाओ वच्चे नो लंब अंतर आ सूत्र थी आपणे टॉर्क मेळवे ओला सूत्र थी मळशे पण ए पछी तमने समझा હવે બે માંથી કોઈ એક બળ તો હોય જે બે બળ લાગે છે એક તો આ છે F1 અને એક છે F3 મૂલ્ય તો બેના સરખા છે એટલે કોઈ પણ એક બળ નું મૂલ્ય લખી શકો એટલે I L B એને બીડા બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર હવે તમે જુઓ કે આના ઉપર લાગતું બળ અંદર છે આના ઉપર લાગતું બળ બહાર તરફ છે તો બંનેની કાર્યરેખા વચ્ચેનું અંતર એ આ થશે અને આ એટલે QR બાજુની લંબાઈ અને QR બાજુની લંબાઈ આપણે સ્મોલ b થી બતાવી છે એટલે અહીંયા હું લખું સ્મોલ હવે કદાચ તમને પ્રશ્ન થશે કે ટોર્ક એ સદિશ ભૌતિક રાશિ છે તો એના ઉપર આપણે અહીંયા સદિશ બતાવવો જોઈએ પણ મેં તો જાણી લીધું તો કદાચ હો કારણ કે આગળ જતા એની દિશા છે આપણે લખવાના છે તો હવે અહીંયા તમે જુઓ કે આ આઈ હવે આ એલ જે છે એલ શું છે તો કે આપણે જે ગુચડું લીધું છે એની લંબાઈ અને સ્મોલ બી એ શું છે ગુચડાની પહોળાઈ તો આ લંબાઈ કેટલા પહોળાઈ તો એ લંબચોરસ ગુચડું જે છે એનું ક્ષેત્રફળ થશે તો એનું ક્ષેત્રફળ લખું a અને હવે આપણે અહીંયા સદિશ ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે i a બરાબર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ છે b બરાબર તો i a b એ આપણને આ ગુચડા ઉપર લાગતું છે ટોર્ક મળે ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ ભૌતિક રાશિ છે બરાબર અને બે સદિશ ભૌતિક રાશિનો સદિશ ગુણાકાર જ આપણને સદિશ ભૌતિક રાશિ આપે એટલે અહીંયા એમ પણ સમજી શકાય કે અહીંયા આગળ i a ક્રોસ b હશે બરાબર ને ક્ષેત્રફળ સદિશ રાશિ છે ચુંબકીય ક્ષેત્રફળ સદિશ રાશિ છે અને બે ગુણાકારમાં છે તો એનો ડોટ પ્રોડક્ટ હશે કે ક્રોસ પ્રોડક્ટ હશે તો તમે સમજો કે પરિણામી ભૌતિક રાશિ શું છે ટોર્ક ટોર્ક એ સદિશ ભૌતિક રાશિ છે તો અત્યારના ધોરણની અંદર આપણે એ વાત પણ શીખ્યા છે કે સદિશ ભૌતિક રાશિનો સદિશ ભૌતિક રાશિ સાથેનો સદિશ ગુણાકાર સદિશ ભૌતિક રાશિ આપે બરાબર સદિશ સદિશમાં સદિશ ગુણાકાર સદિશ અને સદિશ સદિશમાં અદિશ ગુણાકાર અદિશ જેવો ગુણાકાર એનો ભૌતિક રાશિ પરિણામી ભૌતિક રાશિ કેવી હોય તો કે જેવો ગુણાકાર તો અહીંયા પરિણામી ભૌતિક રાશિ કોણ સદિશ ભૌતિક રાશિ છે તો એનો અર્થ એવો થાય કે આ બે વચ્ચેનો ગુણાકાર કેવો હશે ક્રોસ ગુણાકાર હશે બરાબર અથવા હું તમને એમ પણ કહી દઉં કે જો અહીંયા i l b b એને કહેવાય એક કહેવાય બરાબર આ એક ને હું લખી શકું i આ l ઇન્ટુ b નું ક્ષેત્રફળ કરી નાખું a પછી કેપિટલ b ચુંબકીય ક્ષેત્ર અને એક ને હું લખી શકું sin 90 બરાબર હવે sin 90 આ 90 થી કોના વચ્ચેનો ખૂણો છે આપણે જો શરૂઆતમાં જ અહીંયા હું લખાણ કર્યું છે ગુંચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે બરાબર તો હું એવું કહી શકું કે આ ક્ષેત્રફળ સદિશ a અને b એકબીજાને લંબ છે તો અહીંયા આગળ આ sin 90 મારે ન લખવું હોય તો લખી શકાય i a ક્રોસ
બરાબર કોઈ પણ રીતે તમે જે સારું લાગે તો અહીંયા આગળ આપણે આ ટોર્ક મળે છે i a ક્રોસ b j2 હવે જે આ ભૌતિક રાશિ છે i a એને કહેવાય છે ગુજવાની ચુંબકીય ચાર્જ માત્રા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે આપણે 11માં ધોરણમાં સામાન્ય જડત્વની ચાર્જ માત્રા લખતા જેને કદાચ ને i વડે બતાવતા i બરાબર mr² આવું એક સામાન્ય સૂત્ર હતું અહીંયા વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ નો જે ગુણાકાર કરીને ભૌતિક રાશિ મળે એને આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે m થી બતાવીશું તો ટોર્ક બરાબર m ક્રોસ b અને આ m એ સદિશ ભૌતિક રાશિ છે ચુંબકીય ચાર્જ માત્રા એની દિશા કઈ રીતે નક્કી કરાય ચુંબકીય ચાર્જ માત્રા હવે તમે જો કે આ m જે છે એના બરાબર આપણે શું લખ્યું i a m બરાબર i a તો જે દિશા ક્ષેત્રફળની હશે એ જ દિશા મેગ્નેટિક મોમેન્ટની હશે અહીંયા આગળ આપણે અહીંયા આકૃતિ પર ધ્યાન આપીએ તો શરૂઆતમાં મેં એવું કીધું હતું કે આ જે PQR સ્તૂપ છે એનો ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબ રૂપે બહાર તરફ પણ લઈ શકાય અથવા અંદર તરફ પણ લઈ શકાય પણ મેં તમને એવું કીધું હતું કે મેં જાણી જોઈને અહીંયા ક્ષેત્રફળ સદિશો અંદર તરફ છે એવું લઉં છું હવે શા માટેની વાત કરીએ તો આપણે અત્યારે એવું કહીએ કે ક્ષેત્રફળ સદિશ અંદર હોય તો મેગ્નેટિક મોમેન્ટ જે છે એ કઈ દિશામાં હોય તો કે ક્ષેત્રફળ સદિશની દિશામાં બરાબર m બરાબર i a તો એનો અર્થ એવો થયો કે અહીંયા આ ગુજરા ઉપરની જે કઈ મેગ્નેટિક મોમેન્ટ છે ચુંબકીય ચાર્જ માત્રા છે એ અંદર તરફ છે બરાબર હવે એ શા માટે અંદર તરફ જ મેં લીધું એ પણ કીધું તો એના માટે એક વાત તમને કહું કે કોઈ પણ ગુજરાની ચુંબકીય ચાર્જ માત્રા જમણા હાથના નિયમની મદદથી અને આ ચેપ્ટરની અંદર તો લગભગ આપણે ખાસા કરીએ તમને જમણો હાથ છે એનો ઉપયોગ છે આવવાનો છે પણ કોઈ પણ ટોપિકમાં જોઈએ તો જમણા હાથનો ઉપયોગ આપણે કરવાનો છે તો અહીંયા જમણા હાથની મદદથી તમે કઈ રીતે આ ગુજરાની મેગ્નેટિક મોમેન્ટ છે મેળવી શકો તો એના માટેનો નિયમ હું તમને કહી દઉં કે ગુજરામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં તમારા આંગળાઓ વળો જમણા હાથના તો અહીંયા તમે જો વિદ્યુત પ્રવાહ છે આ રીતે વહે છે p થી q q થી r r થી s તો આ રીતે આગળ વાળો તમે તો અંગૂઠો ક્યાં આવે અંદર તરફ અને અહીંયા તમને મેગ્નેટિક મોમેન્ટ આવે તો અહીંયા મેં વિદ્યુત પ્રવાહ છે એ સમ ઘડી દિશામાં લીધેલો છે માટે મેગ્નેટિક મોમેન્ટ અંદર મળે અને મેગ્નેટિક મોમેન્ટની દિશા ક્ષેત્રફળની દિશામાં હોય માટે મેં ક્ષેત્રફળ સદિશ અંદર લીધો છે કદાચ આ જ પ્રશ્નમાં તમે જો વિદ્યુત પ્રવાહ છે વિષમ ઘડી દિશામાં બતાવો તો ત્યારે તમારે એવું એસમ્પશન કરવાનું કે ક્ષેત્રફળ સદિશ બહાર તરફ છે શા માટે કારણ કે તમે તો આગળ આ રીતે વળશો અંગૂઠો છે બહાર તરફ આવશે અને અંગૂઠો બહાર તરફ એટલે મેગ્નેટિક મોમેન્ટ છે બહાર તરફ તો ક્ષેત્રફળ સદિશ પણ બહાર તરફ બદલાવો પડે ખ્યાલ આવી ગઈ વાત આટલી બરાબર સિમ્પલ સૂત્ર છે કોઈ ખાસ આમાં અઘરું છે નહીં આ આના પછીનો જે ટોપિક આપણે છે જનરલ કેસની વાત કરવાનો છે એ થોડું વધારે થોડું તમને ઇમેજિનેશનમાં માંગી લેશે બાકી આમાં કોઈ ખાસ એવી વસ્તુ નથી બરાબર લૂપ છે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે એક જ સૂત્રનો મેઇન આપણે ઉપયોગ કર્યો છે બરાબર આઈએલ ક્રોસ બી એના મદદથી આપણે ચુંબકીય બળના મૂલ્ય મેળવ્યા કઈ રીતે મેળવ્યા તમને ખ્યાલ જ હશે દિશા કઈ રીતે મેળવી ખાસ તમારે ધ્યાનમાં રાખવાની અહીંયા જે બે બળો છે F1 અને F3 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખામાં નથી અને માટે બળયુગ્મની રચના થશે અને ટોર્ક લાગશે ટોર્કનું સૂત્ર આપણે જે લખ્યું છે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એને વિના બંને બળો વચ્ચેનું બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું લંબ અંતર જો આ શબ્દ બહુ અગત્યનો છે લંબ અંતરની વાત થાય છે આના પછીનો કેસ જે આપણે ડિસ્કસ કરીશું એના અંદર લંબ અંતર તમને બનાવવું પડશે અહીંયા તો આપણે સિમ્પલ સીધે સીધું લંબ અંતર મળી ગયું કારણ કે આ સમતલ જે ઉજવાનું છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હતું ક્ષેત્રફળ સદિશ છે લંબરૂપ સોરી અહીંયા આપણે અંદર બતાવ્યું છે તો એ રીતે સિમ્પલ કેસ હતો એટલે તમને સીધે સીધું લંબ અંતર મળી ગયું પણ હવે પછીનો કેસ છે આપણે લંબ અંતર બનાવવું પડશે ટોર્કનું સૂત્ર ખાસ યાદ આ રાખવાનું છે તમારે m ક્રોસ b અથવા m b sin થીટા અહીંયા આગળ થીટા છે 90 ડિગ્રી છે કદાચ પ્રશ્ન તમને એવો થાય થીટા કેવી રીતે 90 તો થીટા કોની કોની વચ્ચેનો m અને b વચ્ચે અને m કઈ દિશામાં ક્ષેત્રફળની દિશામાં અને આપણે શરૂઆતમાં વાત કરી ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે બીજી એક વાત કે જો તમને n આટા વાળું ગૂંચળું આપે અહીંયા આપણે ખાલી એક જ આટો ધ્યાનમાં લીધો છે પણ જો n આટા વાળું ગૂંચળું હોય તો ટોર્ક
बी साइन थीटा यहां थीटा से 90 છે એટલે આપણે આ સાઈન થીટા સી બાજુ બની લખો તો ચાલશે પણ હવે પછી લખેસમાં તો થશે n વડે ગુણાકાર કરવાનો પણ તો મેગ્નેટિક મોમેન્ટ બરાબર શું લખશું n વખત i a બરાબર એ તમને સૂત્ર અહીંયા બનાવી દો ફોર બરાબર n i a b sin થીટા બરાબર જો n આટા આપેલા હોય તો નહીં એક જ આટો હોય તો ખાલી i a b sin થીટા અને આને યાદ રાખવા માટે આ રીતે આપણે ઘણી જગ્યાએ તમને જોવા મળશે b ના sin થીટા બરાબર નામ કોઈ વ્યક્તિ હોય કે તમને યાદ રહી જાય b ના sin થીટા ટોર બરાબર શું ઉચલા પેલા ઉપર b ના sin થીટા તો આ રીતે તમે યાદ રાખી શકો બીજી એક વાત કે ટોર નું બીજું પણ સૂત્ર છે r + f તો r + f થી તમે અહીંયા ટોર છે કઈ રીતે મેળવી શકો તો એના માટે તમને કહું કે r શું છે તો કે જે ભ્રમણાક્ષ હોય એના કેન્દ્રથી અંતર લંબ અંતર અને f શું છે તો કે એ બળનું મૂલ્ય બરાબર તો જે તે બળ લાગતું હોય એ તો એની પણ તમને વાત કરી દઉં ધારો કે આપણે આ ગુજરાતી વાત કરતા હતા બાના પર લાગતું બળ અંતર તરફ અને પર લાગતું બહાર તરફ પરિણામે ગુજરું છે આ રીતે ફરશે હવે આ રીતે ફરે તો એની ભ્રમણાક્ષ આ વચ્ચે કેવા છે જો તો ખ્યાલ આવે છે હે ભ્રમણાક્ષ શું કહેવાય જે અક્ષની આસપાસ પદાર્થ ભ્રમણ કરતો હોય તો જ્યારે આ વૃત્ત આ રીતે ફરતું હશે બરાબર આમ ફરતું હોય તો એની ભ્રમણાક્ષ વચ્ચે હશે બરાબર તો વચ્ચેથી r એટલે શું થશે એ બળનું ભ્રમણાક્ષ થી અંતર તો વચ્ચે આ ભ્રમણાક્ષ ધારો કે બરાબર અહીં તમને બતાવી દઉં એ વસ્તુ અહીંયા દોરું છું તો ધ્યાન રાખો આગળ જોઉં છું બરાબર તો ભ્રમણાક્ષ એની આ થશે હા ઈ ઈ કઈ રીતે ફરે છે હા બરાબર આમ ફરે છે આજ તો આની ભ્રમણાક્ષ થશે હવે તમે સમજો કે આ આખું અંતર કેટલું હતું તો કે ઈ પહોળાઈ હતી અને એના પર સ્મોલ b થી બતાવી હતી તો અહીંયા ભ્રમણાક્ષ થી આ એક છેડા સુધીનું અંતર કેટલું થશે b / 2 તો ટોર્ક નું સૂત્ર r ક્રોસ f વાળું જો લખું હું કે ટોર્ક બરાબર શું છે r ક્રોસ f r શું છે તો કે ભ્રમણાક્ષ થી અંતર તો એ હું લખું અહીંયા b / અહીંયા બહાર તરફ બળ લાગતું હતું જે હતું f3 i l b બરાબર તો આ ટોર્ક કયા બળને લીધે છે આ બળને લીધે એ રીતે આ બાજુ પણ બળ છે આ બાજુ છે એના ઉપર કોણ અંતર લાગે છે તો e બળને લીધે લાગતું ટોર્ક તો એના માટે આ શું લખશું એના માટે પણ b / 2 થશે બરાબર આનો કયો ટોર્ક 1 બીજાને કહીએ આપણે ટોર્ક 2 તો એના માટે અંદર તરફ બળ લાગતું હશે ભ્રમણાક્ષ થી અંતર b / 2 ક્રોસ બળનું મૂલ્ય i l b તો નેટ ટોર્ક શું કરી શકો બે નો સરવાળો કરો તો b / 2 ક્રોસ i l b b / 2 ક્રોસ i l b એટલે બે વખત b / 2 ક્રોસ i l b બે બે કેન્સલ થશે i l સ્મોલ b કેપિટલ b બરાબર ક્રોસ છે એટલે મેં લખી નાખું છું sin થીટા હવે આ l * d ક્ષેત્રફળ સદિશ આપશે એટલે i a b sin थीटा i a ને મેગ્નેટિક મોમેન્ટ કહીશું એટલે m b sin थीटा સૂત્ર એ જ મળશે બરાબર પણ આ બે અલગ અલગ ટોર્ક લેવા પડે બંને બોડી માટે પછી બીજો સરવાળો કરવો પડે એના કરતા આપણે આ થોડું ઈઝી રહે માટે મેં આ સૂત્ર છે અહીંયા લગાવ્યું છે બરાબર તો આ આપણો એક સ્પેશિયલ કેસ થઈ ગયો બરાબર એક કિસ્સો એવો થઈ ગયો કે ગુજરાતનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય આ એવો ખાસ કિસ્સો થઈ ગયો બરાબર કદાચ અને આ પ્રશ્ન આમ અગત્યનો પણ છે તમને બોર્ડ ની અંદર પૂછાઈ શકે તો જો પ્રશ્ન એમ પૂછાય ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન એ રીતે પૂછાય કે ભાઈ પ્રવાહધરિત લંબચોરસ ગુચલાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો તો ઈ પ્રશ્નના જવાબમાં આ કિસ્સો લખવાનો નથી બરાબર એમાં આપણે જનરલ કેસ કે જે આપણે પછીના તમને લેક્ચરમાં ભણાવીશ એ લખવાનો છે પણ જો તમને પ્રશ્નની અંદર એની ચોખવટ કરી દે કે ભાઈ કોઈ પ્રવાહધરિત ગુચલાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે તેના પર લાગતો ટોર્ક મેળવો ત્યારે તમારે આ વસ્તુ લખવાની છે બરાબર
પ્રશ્નને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક વાંચવાનો અને પછી એનો જવાબ લખવાનો. બરાબર, સિમ્પલ તમને પૂછી નહીં હોય ને એવા પછી તમે આ લખી નાખો તો શક્યતા એ બને. આ પણ સાચું છે, પેલું પણ સાચું છે, પણ પેલો જનરલ કેસ થઈ જશે, બધેમાં લાગુ પડે. અને આ ખાસ કિસ્સો છે કે ચુંબકીય ક્ષેત્રને સમતલ છે સમાંતર જ હોય, ક્ષેત્ર પણ લંબ જ હોય. અને ક્ષેત્રફળ સદિશ છે, ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારની જ આ વાત છે. પાયનો ખાસ કિસ્સો છે. બરાબર, તો એક ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. થેન્ક યુ.